જય માતાજી હરિઓમ તજ મહાદેવ હાર હું આપનો લોકસાહિત્યના હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોશી આપને સમક્ષ તદ્દન નવા જોક્સ લઈને આવી રહ્યો છું અને આપ સૌના ટેન્શન દૂર કરવા માટે હાસ્ય જરૂરી હોય તો એને અનુસંધાને આપને હસાવવા માટે મારા કાર્યક્રમની શુભ શરૂઆત એક દુહાથી કરું એક બોલે તો મીઠું લાગે એક 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 કડવું ઝેર પણ ગામ કરે વસાવે શહેર એક બોલે તો મીઠું લાગે અને એક કડવું ઝેર એક ગામ ઉજળ કરે ને એક વસાવે શહેર અમુક અમુક ની ભાષા એવી હોય સાહેબ અને અમુક અમુક માણસો એવા હોય સાહેબ હું કાયમ માટે કહું છું કે એવા ડાયા શિવ કામના જે મોઢું ચડાવીને મળે એવા ડાયા શિવ કામના જે મોઢું ચડાવીને મળે અરે સાહેબ એથી તો હું કહું છું ગાંડા હારા કે જ્યારે મળે ત્યારે દાંત તો કાઢે હા તમે જોજો ખચાખચ બસ ભરેલી હોય ગિર્દી હોય ટ્રાફિક હોય અને એમાં કોઈ લેડીઝની બાજુમાં આપણી સીટ આવે એટલે ઈ બાય તો જાણે એવું મોઢું બગાડે એવું મોઢું બગાડે એવું મોઢું બગાડે ઈ કેટરી ના કેપ હોય ને આપણે કેમ જાણે શક્તિ કપૂર હોય એટલે કેવું પડે છે કે જીવન સાહેબ હસતા હસતા જીવો જીવન હસતા હસતા જીવો કારણ કે આ દુનિયા ખીલેલા ફૂલ જ ખેવના ના કરે છે અને હસતા ચહેરાની જ કદર કરે છે આ દુનિયા સાહેબ તમે જો શેરડી મીઠી ત્રાસ ખાટી કારેલા કડવા મરચું તીખું સાહેબ ધરતી એક જ પાણી એક જ તોય બધાના સ્વભાવ જુદા જુદા કેમ આ વિચારવા જેવું એ લાય એનું કારણ એ છે કે મનમાં જેવા તમે વિચાર કરો એવું જ માણાના જીવનમાં ઉગે ગમે એટલા સાહેબ તમે દીવા કરો ગમે એટલી અગરબત્તીના ધુમાડા કરો અને ઘરમાં ગમે એટલી ટોકરી વગાડો પણ મનમાં હોય મેલ તો આ બધોય ફેલ હા અને તમે જોલા ને આ સ્વાર્થ વિના આ દુનિયામાં કોઈ પ્રેમ કરતું નથી અત્યારનો પ્રેમ બધો સ્વાર્થનો થઈ ગયો છે રૂપ અને રૂપિયાનો પ્રેમ થઈ ગયો છે અત્યારે માણસ ખાનદાની જોતા નથી રૂપ જોવે છે અને રૂપિયો જોવે છે હા હમણાં એક જમાય એના સાસુની ની ઘેરે ગયા એક દી રોકાણા બે દિ રોકાણા ત્રણ દી રોકાણા ને તો જમા હું જાઉં છું એટલે સાસુ કે જમાય આ રોકાય દાવ્યા ઘી ખાવ બોળ ખાવ ખજૂર ખાવ માખણ ખાવ દૂધ ખાવ અને હટા થઈ જાવની જમાય ને એમ છું મારું બેટું આ પંદર વર્ષમાં આ હાહુ માએ કોઈ બી આવો પ્રેમ કર્યો નહીં હા આ જજો મારું કહેવાનો અર્થ છે એ સમજજો કે માણસ કયા ભાવથી પ્રેમ કરે છે ને એ તો તમને પછી ખબર પડે એટલે જમાએ એમ કીધું કે હાહુમાં તમે આજ દી સુધી કોઈ દી આટલો પ્રેમ મને આપ્યો નથી અને આજ તમે આટલો બધો પ્રેમ કેમ આપો છો એ જમાઈ એમાં એવું છે કે ભેંસ વયાણી છે ને પાડો મરી ગયો છે તમે એટલા બધા કાળા સવો એટલા બધા કાળા ભેંસના પાડા મજા છે ક્યારે શું થાય એનું કઈ નક્કી નથી અત્યારે તમે જોવો પ્રેમમાં ક્યારે કઈ વસ્તુ ક્યાં તાણે બની જાય ખબર જ નથી પડતી કોઈ માણસ હમણાં એક દીકરી ચિઠ્ઠી વાંચતી હતી એના પપ્પાની સામે કે સાથે મને પ્રેમ થઈ ગયો છે અને પડોશી સાથે હું ભાગી રહી સઉ એટલે એના પપ્પાએ કીધું બેટા એ તો સારામાં સારું તું ભાગી જા તો મારા પૈસા બચી જાય મારો સમય બચી જાય તો એ દીકરીએ કીધું પપ્પા આ ચિઠ્ઠી મારી નથી આ મમ્મી મૂકીને ગઈ છે

એનો બાપો કઈ બોલે એ પેલા તેની મમ્મી રહોડામાંથી બોલી એ ભાજપ આવે કે કોંગ્રેસ આવે તારા બાપાની જેમ નકરા ખોટા વચન આપશે તું ખાઈ નિહાળ ભેગો થા વચન આપ્યા હોય ભાઈ કોણ ક્યારે હું કરી નાખે કઈ નક્કી જ નથી મારો મિત્ર હમણાં છે ગૌલો કરીને મને કે આલો પ્રભુલ ભાઈ છોકરી જોવા જાવ એની અરે હું છોકરી જોવા ગયો ગાડી લઈને ત્યાં ગયા ને તે આ ગૌલો મન કે ઇન્ટરવ્યુ તો આપણે લેવાનું હો ભાઈ મેં કીધું લે ને એમાં હું વાંધો બધા તે ઇન્ટરવ્યુ લીધું એણે ઇન્ટરવ્યુમાં છોકરીએ પહેલા આને પૂછ્યું કે પાન ખાવ છો કે ના માવો ખાવ છો કે ના બિસ્ટોલ પીવો છો કે ના માણેકથમ ખાવ છો કે ના પછી આવડા એણે કીધું અમારા ગૌલાએ કે ખરેખર આવું પૂછનારી પહેલી વહેલી છોકરી મને મળી અને ખરેખર આવું પૂછવું જ જોઈએ પણ આને હું કામ પૂછ્યું એ તો શેલે એનું રહસ્ય ખુલે હવે એમાં છોકરાએ અમારા ગૌલાએ કીધું કે આ આવું પૂછવું જોઈએ ખરેખર બધા ઇન્ટરિયામાં ખરેખર વ્યસન કરતા હોય એની આરે લગ્ન જ ન કરવા જોઈએ ગૌલો રાજી થઈ ગયો એ છોકરીને કે સારું કહેવાય તમને એ કે આટલું આ આ વ્યસન પ્રત્યે આટલી બધી નફરત છે એ બહુ સારું કહેવાય તો એ છોકરીએ શોખવેટ કરી કે મને નફરત બફરત કાય નથી આ તો હું આવું પછી મારા માં કોઈ ભાગ પડાવે ને મને પસંદ નથી કઈ આને જોઈ બોલો હા આપણે એક છે સાહેબ કે તેલ જોવો અને તેલની ધાર જોવો આ કાઠિયાવાડી કહેવત છે હા સમજી વિચારી બધું કરાય રાજકોટમાં અમારે કવિ સંમેલન હતું કવિ સંમેલન એ કવિ સંમેલનમાં માં એક કવિ નો વારો આવ્યો એટલે કવિએ શરૂઆત કરી બે પેન્ટ બે શર્ટ ત્રણ પાયજામાં બે પેન્ટ ત્રણ શર્ટ બે પાયજામાં ઓડિયન્સમાંથી બધા વાહ વાહ વળી પાછું કવિ કે બે પેન્ટ ત્રણ શર્ટ ત્રણ પાયઝામાં કવિ પ્રથમ ભણે ઓડિયન્સ પણ વાહ વા કરે ત્રીજી વખત જયારે બોલ્યા કવિ કે બે પેન્ટ ત્રણ શર્ટ ત્રણ પાયજામાં વાહ 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 કરતા તન તે કવિ એ ચોખવટ કરી હું હું વાહ 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 કરો છો ભૂલ થી કે કવિતા ની ચોપડી ની જગ્યાએ ધોબી ની ચોપડી આવી ગઈ છે કોઈ ઓડિયન્સ વાહ વાહ આગળ કાક બોલશું છે હા પુરુષ તમે જોવો ને તો વિચિત્ર પ્રાણી છે હા એ વિચારવા જેવું છે પુરુષ એ વિચિત્ર પ્રાણી છે હા રાજકોટ માં અમારે એક બેન બ્યુટી પાર્લર કરાવીને બારા નીકળ્યા ને બે હાથમાં મહેંદી મૂકેલી સીધા વાળ ને હરણની શીંગડી જેવા મેકઅપ બેકઅપનો મારેલો બે હાથમાં મહેંદી મૂકી બારા નીકળ્યા એને ખબર પડી હું તો સ્કૂટી લઈને આવીશ જોયું હવે મહેંદી વાળા હાથે સ્કૂટી તો હકાય નહીં એમાં બેન હાવ મૂળલેશ થઈ ગયા એટલે એમાં બજારમાં તમે જોજો જેઠાલાલ તો આટા મારતા જ હોય હા બબીતાને જોયા નથી કાંઈ બોલાવ્યા નથી જેઠાલાલ એક આવ્યો કે બેન શું મુંઝાણા છે લે બોલો હા જેઠાલાલ આવી જાય તરત જ આવી જાય આ બેનું મુંજાય એટલે જેઠાલાલ આવે ભાઈઓ મુંજાય તો મારું દીકરું કોઈ આવતું જ નથી બોલો હા તમ જો બેનું ના સ્કૂટીમાં પેટ્રોલ થઈ રહ્યું હોય તો એને ગોંડામાંથી નાખી દેવા વાળા જેઠાલાલ આવે એમાં ઊંધું કરી નાખે બેન પેટ્રોલ પંપે પૂગી જાય પણ આવડો ઘેરે ન પૂગે એવા તમને કહું ને જેઠાલાલ આવીને કીધું બેન શું મુંજાણા છે એટલે ઓલા બેન કે કાંઈ નહીં હું હું મહેંદી બે હાથમાં મુકાઈ ગઈ છે અને સ્કૂટી લઈને આવીશું અને બહાર આવી હતી મને ખબર પડી કે હું સ્કૂટી લઈને આવીશું હવે મારા મહેંદીવાળા હાથે સ્કૂટી હાંકવી કેમ એટલે ઓલો જેઠાલાલ કે એમાં શું મૂંઝાવાનું હોય લાવો હું મૂકી જાઉં સ્કૂટી એને હાંકી લીધી બેન વાહે બે ગયા ઘરે હું તી મૂકવાઈ ગયો એને ખેઠ ઘરે ઘરે મૂકવા ગયો ને પછી એની ઘરવાળીનો ફોન આવ્યો જેઠાલાલ ક્યાં સવો ઈ મૂળ એની પત્નીને એના છોકરાને લઈને માર્કેટમાં ખરીદી કરવા આવેલો એનું હોંડા ન્યા પડ્યું ચાર કિલોમીટર બેનને મૂકી પછી ફોન આવે એટલે કંઈક હાસું ખોટું તો કેવું એટલે આવડાણે કીધું હું અહીંયા જ છું નજીકમાં નજીકમાં જ છું આ વાળની દુકાને વાળ કપાવું છું હવે વાળ કપાવવું છે એવું કીધું એટલે વાળ કપાવીને તો જવું પડે નકર વાળ કપાવીને જવું પડે નકર ઘેર ઘરવાળી વાળ ખેરી નાખે હમણાં એક જણાને એની ઓફિસમાં ઈમાનદારી કર્મચારીનો એવોર્ડ મેળવ્યો ઈમાનદારી કર્મચારીનો એવોર્ડ એટલે એ ઘરે લઈને આવ્યો એની ઘરવાળીને બતાવ્યો તું એમ કેશો તમારામાં બુદ્ધિ નથી તમારામાં સંસ્કાર નથી તો એ કે મને આ આમ જો આ ઓફિસમાં મને ઈમાનદાર કર્મચારીનો એવોર્ડ મળ્યો એવોર્ડ પાંચસો જણા છે એમાં મને એકને પાસ કર્યો બોલો શેઠે હા બોસે મને એવોર્ડ આપ્યો આ બુદ્ધિ નો આપે હાલી હાળી નીકળીશ પછી એની ઘરવાળીએ કીધું એ તમે ઈમાનદાર છો પણ ઓફિસમાં માં અહીંયા ઘેરે નહીં અરે તને કેવી રીતે એવી એવું કેમ લાગે છે કે હું ઈમાનદાર નથી એમ તો એવોર્ડ મળે મને એ ઓફિસમાં તમને એવોર્ડ મળ્યો છે આ ઘેરે એવોર્ડ નથી મળ્યો ઘરે તો ગમે ત્યાં ફાંફા મારું મારે કેટલું તમારું ધ્યાન રાખવું પડે છે એ કે એવું હોતું છે કે હા તો એક કામ કરો તમારા મોબાઈલના લોક ખોલી અને મને આપો એવું હોતું છે એવું હોતું છે એમ કરીને છટકી ગયો બોલ હા ઘરા માણા થઈ ગયા હતા બોલો અમુક માણા તમે દૂધમાં ધો ને કોલસા જેવા હોય દૂધ ગમે એટલા દૂધમાં તમે ધોવો તો કોલસો કોઈદી એનો રંગ ન બદલે એમ માણા ગમે એટલી જાત્રા કરે અડસઠ તીરથની જાત્રા કરે પણ અમુક માણા રંગ ન બદલે ન બદલે ન બદલે આ કડવું સત્ય છે સાહેબ હા મારો હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો ગામડામાં શમશાનને લાભાર્થે ભાઈ લે તય શમશાનને લાભાર્થ મહાણને લાભાર્થે એટલે આય થાય પ્રોગ્રામ શમશાનને લાભાર્થે મારો કાર્યક્રમ ને એમાં વંડો કરવાનો ફરતો એ વંડાને લાભાર્થે પ્રોગ્રામ એમાં બરાબર હું બોલતો હતો મેં કીધું દયા ધર્મ કા મૂલ હેન પાપ મૂલ અભિમાન તુલસી દયાના છોડીએ જબલક ઘટ મેં પ્રાણ તમારી પાસે ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી જેટલું દાન દેવાય એટલું આપી દો ને આવું બધું હું બોલતો હતો ને શમશાનને ફરતો મેં કીધું વંડો કરવો છે ને આજ આ કાર્યક્રમમાં વંડો પૂરો કરવો છે તો એક જણો પીધેલો વૈશમાં ઊભો છે ભાઈ બહેન કરો તમારો પ્રોગ્રામ બહેન કરો મેં કીધું શું છે ભાઈ બહેન કરો ક્યાંય મહાનમાં વંડો બંડો કરવાની જરૂર નથી ભાઈ વંડો છે ન કરવો અંદરથી કોઈ ભાગી જવાનું છે મેં કીધું ભાગી નથી જવાનું પણ તોય વંડો કરો નહી વંડો નહીં બીજું કંઈક કરો અને બહારથી કોઈ અંદર ઠેકડા મારીને જવાનું નથી પૈસા ફાળામાં એક જણી એને સાસુને પૂછ્યું કે મમ્મી આજે શેનું શાક બનાવું એટલે સાસુએ કીધું કે બેટા એક કામ કર ભીંડાનું શાક કર ફાવે છે ને અરે માં ફાવતું જ હોય ને ભીંડાનું શાક કર્યું પણ એ હનુમાનજીના આંકડા માળા જેવું કર્યું તઈ હા હું માયે કીધું વહુ બેટા નથી તમને હંજવારી કાટતા આવડતું નથી તમને પોતા કરતા આવડતું નથી શાક બનાવતા અને રસોઈ ક્યાં ફાવે તમને રસોઈ કરતા નથી આવડતું તમે આવું કીધું કેમ નઈ તઈ ઓવે કીધું કે માં મારે સરપ્રાઈઝ દેવી હમણાં એક માજી એની વહુને કે વાવ બેઠા આ ગરમ પાણી કર્યું છે એમાં થોડીક હળદર નાખી ઊંસું જોઈને કોગળા કરોની ની કે બાપ પણ મને કાઈ થયું નથી ને કોગળા અરે બાપા કરો ને હારું આયુર્વેદિક છે ગરમ પાણી છે મારી પાસે હળદર નાખી છે ને ઊંસું જોઈને ઊંસું જોઈને કોગળા કરો હા ઊંસું જોઈને કોગળા કરો પછી ઓ હાહુ ને મનાવા હાટું થયા

કારણ કે સાસુને ગણે નહીં સસરાને પૂછે નહીં કોઈ સાસુને કોઈ ગણે નહીં સસરાનું હાલે નહીં કાંઈ આમાં ધણી બિચારો હું કરે આમાં તો હોવ કે એમ થાય હા આમાં હો અટણ હોવ કે એમ થાય શાક માર્કેટમાં હમણાં બે બેન પણ ભેગી થઈ ગઈ શાક માર્કેટમાં બે જણી વાતો કરતી હતી એટલે એ પછી વાતો કરતી હોય ને તમે જોજો એ જેની વાત કરે ને એની સ્ટાઇલમાં જ વાત કરે એક બેન એની હાહુ ની વાત કરતી હતી ને તેની હાહુ ની સ્ટાઈલ માં એના નખરા કરે પાછે અહીં બજાર વસા હા કાલી કે મારી હાહુ મને કે વાહ બેટા પરણીને આવ્યા છો ને તો આ બોલવામ ધ્યાન રાખજો આ તમાર હાહરા નું ઘર છે એમ મારી હાહુ કરતી થી પછી એની બેન પરણી કે તે હું કીધું મેં કહી દીધો એને કે મારા હાહરા નું ઘર છે ને તો તમારા હાહરા નું જ ઘર છે તમે જ ધ્યાન રાખજો જણો બજાર વચ્ચે ગયો ને બજારમાં કે પુસ્તકાલયમાં ગયો એમાં પુસ્તક વાંચતા 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 એક પુસ્તક આવ્યું કે આ પુસ્તક જે વાંચે એની એકસો ને પચીસ વર્ષની આયુષ થઈ જાય એટલે આવડો આ ઘેરે લાવ્યો ઘીરે લાવીને મૂકી દીધું પણ ટાઈમ નહોતો મળતો નોકરીએ જાય ધંધે જાય આજ વાંચીશ કાલ વાંચીશ આજ વાંચીશ કાલ વાંચીશ આવી રીતે પુસ્તકને આમ ઠેલાવી ગયો એકસો ને વર્ષની ઉંમર થઈ જાય આ પુસ્તક વાંચે એની એટલે એમાં એની ઘરવાળી પિયર ગયેલી આવડાને છું આજ નવરો શું રજા છે તો એ પુસ્તક વાંચી નાખું આપણી ઉંમરે કે વધી જાય ને ભાઈ એક ખોન પછી વરા બરોબર આમ પુસ્તક આમ ગોતવા ગયો પણ જડ્યું નહીં પછી એની ઘરવાળીને ફોન કર્યો હેલો હમ હાલો હાલો શું કરે છે કઈ નઈ બેઠીશું મારે મમ્મી કરું છું અચ્છા વાતો પછી કરજે પુસ્તક ગયું વધારવાનું કેમ મારે વાંચવું છે એક કામ કરો પટારો ખોલો ઉપરથી ગાડલું કાઢો એની નીચે બે ત્રણ ગોદડા છે ઈ કાઢો ચાર પાંચ કા છે ઈ કાઢો પછી હેઠે એક લાલ કલરની ધડકી છે ઈ ધડકી કાઢો ધડકી ખોલો એમાં પીડ્યું છે પણ એટલું બધું ઊંડું ઊંડું હંઘરવાની હું જરૂર હતી અહીં બોવે કીધું કે નહીં બા વાસી ગયા તો હમણાં એક બેન તો વિધવા વિધવા નું ફોર્મ ભરવા ગયા વિધવા પેન્શન નું વિધવા પેન્શન નું ફોર્મ ભરતા હતા ને એમાં અધિકારીએ પૂછ્યું કે ભાઈ તમારા પતિદેવ ગુજરી ગયા એને કેટલો ટાઈમ થયો ઓલી કે ગુજરી ક્યાં ગયા છે ઈ બેઠા એટલે પર કે આ વિધવા પેન્શન નું ફોર્મ ભરવાનું છે તમારા પતિ જીવે છે ને તમ ફોર્મ ભરો છો ઓલી ભાઈ કે આ સરકારી ખાતું છે ભાઈ આમાં મોડું કેટલું થાય તમે ઈ કે પેન્શન પાસ કરશો ત્યાં તો ઈ ઉકલી જાય નહીં ઉકલે તો કે હું ઉકલાવી દઉં છે સાહેબ અરે યુએસએ એના ડોક્ટર કેરોલિન મિસ લખે છે યુએસએ એના ડોક્ટર કેરોલિન મિસ લખે છે કે ન બોલવું એ મૌન નથી પણ જ્યારે બોલો ત્યારે કોઈના હૃદયને ઠેસ ન વાગે એવું બોલવું એ મૌન છે સાહેબ આવું મૌન રખાય સાહેબ હું તો કાયમ માટે કહું છું આ માતાઓ બહેનો જેટલા બેઠા છે ને બધાને આ માતાઓ બહેનો એટલી બધી અંધશ્રદ્ધામાં જીવે એટલી બધી અંધશ્રદ્ધામાં જીવે છે અને એટલી બધી બાધા લે તમે જુઓ અને બાધાએ પછી કેવી લે કાંઈ નળે નહીં એવી એવી બાધા લે ડુંગળી નહીં ખાવ ભાત નહીં ખાવ ચોખા નહીં ખાવ અમુક એવી નોખી નોખી બાધા અમુક એમ કે દૂધ નહીં ખાવ હા પણ એના કરતા એના કરતા જો હારામાં હારું પરિણામ તમારે લાવવું હોય ને તો હું કઉ બાધા લેજો બધાય તો જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે હા કેવી કે કોઈ દી ક્રોધ નહીં કરું આવી બાધા લ્યો કોઈ દી ક્રોધ નહીં કરું કોઈ દી ખોટું નહીં બોલવું અને કોઈને અને ઘરવાળાને ઘરવાળાને તો નહીં એક મોટા મોટી બાધા કે મોબાઈલ હું કોઈનો આવ્યા સિવાય ઉપાડે મારો એક મિત્ર છે મથુર જૂની ઇન્ડિકા લઈ આવ્યો એ ભાઈ જૂની હાવ જૂની ખખડ ધજાનંદ જેવી જૂની ઇન્ડિકા લઈને ઘેર આવ્યો પહેલી વહેલી ગાડી ઘરમાં આવે ભાઈ તો ઘરના બધા રાજી થઈ જાય ને ભલે ગાડી ગમે પણ રાજી થઈ ગયા બધા દાખલા તરીકે પીએસઆઈનું ઇન્ટરવ્યુ આપ્યું હોય ને પીએસઆઈ ને નોકરી મળે અને પહેલી વહેલી રિવોલ્વર પીએસઆઈ અહીંયા ટીંગાડે પહેલી વહેલીઓ અને જેવો રાજીપો એ પીએસઆઈ ને થાય ને એવો આ આની ઘરના રાજીપો થયો ગાડી આવી ફોરવિલ આવી પછી એની ઘરવાળીએ કીધું હા એ કે હા માતાજીએ કે આપણને પહેલી વહેલી ફોર વ્હીલ આપીશ તો હાલો ને માતાજી સોટીલા ને ડુંગરે માને શ્રીફળ વધેરી આવી રે એ ગાડી લઈને બે માણા ગયા શ્રીફળ વધેરવા સોટીલા એ ભાઈ સોટીલા ઠેઠ પૂજ્યા ત્રણ વખત તો રસ્તામાં ખોટવાણી એ કારીગરને બોલાવ્યા ને એ રિપેર કરી કરીને પ્રાણી હપ્તે તો ત્યાં પોચ ગયા સોટીલા પણ તોય રાજી પો એમ અને એમાં બરોબર એ ગાડી પાર્કિંગ કરીને સોટીલાનો ડુંગરો બે માણસ ચડ્યા એ ડુંગરો ચડીને આમ શ્રીફળ આમ કરીને આમ અધરી કર્યું વધેરવા માટે ઘરવાળી વધેરતી હતી તે એના ઘરવાળાએ કીધું મથુરે કે રેવા બે વધેરતી નહીં વધેરતી નહીં કે પણ શું છે માતાજીને શ્રીફળ માતાજીએ ફોર વ્હીલ આપણને આપી છે નાઈ નો વધેરતી આજના જમાનામાં તમે આમ જુઓ ને તો શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે વધારે છે લોકોમાં આ અંધશ્રદ્ધા નાબૂદ કરવા જેવું ખરું શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે છે એક જણો મને કેતો મને પ્રફુલ ભાઈ હું તો મરાઈ ગયો મે કીધું શું થયું ભાઈ મને કે મારી ઘરવાળી કે મને અંધશ્રદ્ધામાં મારી નાખશે મે કીધું કેમ અરે મને કે કાલે કાલે કે વોલ્ડર માંથી આંગળી વોલ્ડર માંથી કે લેમ્પ કાઢી અને મારી આંગળી પકડીને વોલ્ડરમાં નાખી દીધી અને ધંધણાટી સૂટી મને કે ભાઈ માંડ ઈ એ ભાનમાં આવ્યો તો એ મેં પૂછ્યું કે આવું મારી નાખાય તું કે હું કડવા સોઈત નું રદ કરું છું ટેસ્ટિંગ તો કરવું પડે ને પૂજ્યું કે નહીં તમને કઈ લાવો તમારા માથામાં તેલ નાખી દઉં હું તો રાજી થઈ ગયો આટલો બધો પ્રેમ પાંચ પાંચ વર્ષે એ કે લાવો લાવો તેલ નાખી દઉં માથામાં તેલ નાખવાનું મને બે ને તે આખી બોટલ ઊંધી વાળી દીધી હે ભાઈ બોટલ આખી હે આખી બોટલ ઊંધી તેલ નાખો રગેડા ઉતરે એ બોટલ ઠલવીન ને ગઈ લુગડા થો હું હાથ કરું આમ હેઠું માથું રાખી ક્યાં ગયા ટીપા પડે લુગડા બગડ્યા ક્યાં ગાય સાનુ મના રહ્યો મેં જોશ્રી પાસે જોશ જોવડાવ્યો હતો એને કીધું તમારે શનિની પનોતી છે તમારા કોઈ પ્રિય દેવતા હોય ને એની ઉપર તેલ ચડાવજો તો કે પ્રિયમાં પ્રિય તમે સબો એટલે મારી માથે સડાવી દીધું આપણે ક્યાં બહાર જવાનો ટાઈમ છે કામ કેટલું ઘર બેઠા બેઠા વિચાર કર્યો હારું છું જ્યોતિષીએ તેલ ચડાવવાનું કીધું નાળિયેર વધારવાનું કીધું તો ટાંકા આવે તો આ મારી નાચે મને કે મારી નાચ છે બરાબર આ મને નહીં જીવાય અંધશ્રદ્ધામાં મને જીવાનું હા શ્રદ્ધા બરોબર છે પણ અંધશ્રદ્ધામાં ન જીવાય સાહેબ હા એકદી તો મને કે શિયાળાનો સમય અને શારવાઈ ગમ મને ઉઠાડ્યો શારવાય ગમ હાલો ઉઠો મેં કહ્યું પણ હું છે ને ઉઠો મારા આજ બાધા છે પણ શે બાધા તમે ઊભા થાવની ઊભા કર્યા હોય ઊભો કર્યો મને અને શારવાયગામાં ઈ ટાઈટમાં સીધી મને બાથરૂમમાં લઈ ગઈ અને ટાઢા પાણીએ નવડાવ્યો પ્રફુલભાઈ ટાઢા પાણીએ નવડાવ્યો મને કેવું વહેમું લાગે પ્રફુલભાઈ કેવું વહેમું લાગે તમે મેં કીધું રોમાં હવે મને કે ના ના આ મને મારી નાચીએ અંશ્રદ્ધામાં મને મારી નાચે તાઢા પાણીએ નવડાવ્યો મેં કીધું પણ હું હુલેવા ને મને ટાઈટ સડી ગઈ મારે બાધા છે નવડાવી આવી તો બાધા ગયો મને કે ઉપવાસ તો એટલા બધા કરે એટલા બધા કરે પાછી હુંડો ઈ કે ફરાળ કરે મારે મૂળી કે પગાર છે છે આના ફરાળમાં જાય ધ્યાન રાખો બીજી બાધા લેવાની કાંઈ જરૂર નથી હા અને ભગવાન હું તમને કહું આવું કાંઈ પૂછવાનું નથી આ યાદ રાખજો આ સત્ય સનાતન છે કવિ કાગ તાક મારેલી છે કે ભગવાન પૂછે હું એ કવિ કાગ બાપુ એ લખ્યું છે કે જે હાથ દાતને સુકૃત કરવા ને દીન ને દેવા ભજ્યા નહીં એ ભગવાન ને તે તો જાજા લીધેલ જામ હાથે એ માળા હારે રોહણા રાખ્યા એ પ્રભુ તને પૂછશે પ્રાણી ત્યારે તારી નહીં રહેવાણી કેટલું તમે દાન કર્યું કેટલું પુણ્ય કર્યું કોનું તમે સારું કર્યું ભગવાન આ જ પૂછવાના છે તમારી બાધા વિશે કાંઈ ભગવાન પૂછવાનો નથી એટલે બાધા લેવી નહીં અંધશ્રદ્ધામાં જીવવું નહીં પણ કહેવાય છે ને સાહેબ દયા દાન દાતારી માન મર્યાદા ને મોભો વટ વચન ને વિવેક સાહેબ આના વાવેતર ક્યાંય ન હોય આ તો વારસામાં આવે સાહેબ આના વાવેતર ન હોય હમણાં એકનો છોકરી જોવા ગયો ને તે છોકરીને આવડવા ગમી ગયો આને છોકરી ગમી ગઈ એટલે પછી છોકરી વાળાએ આના જન્મ કુંડળી મંગાવી એની જન્મ કુંડળી અને છોકરીની જન્મ કુંડળી બે જ્યોતિષ પાસે લઈને ગયા એટલે જ્યોતિષે કીધું કે દીકરીને છત્રીસ છે અને છોકરાને છત્રીસ છે આ વેવિશાળ કરો લગ્ન કરો ધામધૂમથી બહુ સારું જ આ ઈ ત્યાંથી વાત ઉડતી ઉડતી છોકરાને બાપા પાસે આવી છોકરાને બાપાએ કીધું ભાઈ આ જ્યોતિષે આ પાડી તમે બધાય હા પાડી એનું કારણ હું ત્યારે કીધું છોકરીના બાપાએ ને કે ભાઈ દીકરામાં છત્રીસ ગુણ મળે છે દીકરીમાંય છત્રીસ ગુણ મળે છે તો છોકરાનો બાપો કે મારે આ હગાઈ કરવી જ નથી અમારે કે ભલે છત્રીસ ગુણ મળે આ સાવ ઉઠિયાણ છે નપાતરના પેટનો છે તા ને છત્રીસ ગુણ મળતા હોય છોકરી એવી જ હોય એક ને હાંસુ છે મારે બે ને હાંસુ આ નક્કી એક ભાઈ મને કહેતા મને કે પ્રફુલ્ભા જ્યોતિષ હાંસુ હો મેં કીધું તને અનુભવ થયો મને કે હા હા મેં મારો છોકરો નાનો હતો ને ત્યારે એ કે મેં જોવડાયું હતું અને ત્યારે જ્યોતિષે મને કીધેલું આ બહુ ભણશે બહુ ભણશે બહુ ભણશે બહુ ભણશે બહુ ભણશે આ જ્યોતિષ હાસુ પીડ્યું છત્રી વર્ષનો થયો હજી દહમામાં ભણે છે જ્યોતિષ ખોટું ન હોય એક બેન એના ઘરવાળાને કહેતા મેં કે પાંચ વર્ષ પેલા જ્યોતિષ જોવડાવ્યું હતું કે ખોટું એનો ઘરવાળો કે જ્યોતિષ કોઈ દી ખોટું હોય જ નહીં એ કે પાંચ વર્ષ પેલા મેં જોવડાવ્યું હતું ત્યારે જ્યોતિષે મને કીધેલું કે કે તમે હાચવી નહીં શકો ને એટલું તમને મળશે આજ કાંઈ મળ્યું નહીં પાંચ વર્ષ એ કે હોય ગાંડી જ્યોતિષ કોઈ દી ખોટું હોય તે ઈ કે પાંચ વર્ષ પેલા જોવડાવ્યું તારી કે તારું વજન ઈ કે પચાસ કિલો હતું અટણ એકો ને વીસ કિલો છે તું હાંસ વી તી ઈ જોતી છે એનું કે હસવાતું હા અમુક અમુક તો એવા હોય સાહેબ કવિ માંગલનો દુહો છે કે ઉપયોગમાં કોઈ દી આવે નહીં અને અગવડતા કરે અપાર ઉપયોગમાં કોઈ દી આવે નહીં અગવડતા કરે અપાર ભેળો છતાંય ભાર મુસાફરીમાં માંગલા હા અમુક ભેળા હોય તોય નડે નોખા કાઢો તોય નડે હમણાં નિશાળમાં બે છોકરાને પરીક્ષા હતી ને તો પેપર આપ્યા તો પેપર જારે ટીચરે લીધા ને ત્યારે બે હગા ભાયુ એક જ બાપના દીકરા બે બાપુજી બે જણાએ બાપુજીનું નામ નોખા નોખા લખ્યા હા એકે વીરજીભાઈ લખ્યું તે કે સગનભાઈ લખ્યું ટીચરે કીધું લાઈ એ જ બાપ છે ના નોખા નોખા કેમ લખ્યા પછી તમે ક્યો છો હું અમે કહીએ છીએ જેરોક્ષ કરી કોપી કરી લા આમાં કોપી ન હોય બાપુજી નામ તો એક લખાય ને બધા છે સાહેબ એક જણી એની બેનપણીને કહેતી હતી કે હું વહુ બનીને આવી તો મને સાસુ સારી ન મળી હવે જોજો આમાં કોણ સારું છે ને કોણ નરવું છે એ તમારે નક્કી કરવાનું છે આ બેઠેલા ઓડિયન્સને કહું છું એક જણી એની બેનપણીને કહેતી હતી કે વહુ બનીને આવી તો મને સાસુ સારી ન મળી અને હું સાસુ બની તો મને બહુ સારી ન મળી હવે તમારે નક્કી કરવાનું છે માટે સાહેબ સેલ્ફીની જગ્યાએ કોઈનું દુઃખ ખેંચવાનો પ્રયત્ન કરજો માણસ તો શું પણ ભગવાન તમને લાયક કરશે હા સં થાય કે નથી આસાન તોય માણવાની છે જિંદગી નથી આસાન તોય માણવાની છે જિંદગી અઘરી મજાની છે છે જિંદગી આપણું આપણું નથી નથી થતું થતું પણ જે થાય એમાં ખુશી આપ સૌ જયારે પધાર્યા છો એક હાસ્ય ના માધ્યમથી અને હસવા માટે જયારે ટેન્શન દૂર કરવા માટે અહીંયા જયારે પધાર્યા છો ત્યારે एटलूज मारे कहवा के मुस्कान का कोई मूल नहीं होता आ हसवु ने साहब एनी कोई कीमत न हो कोई आँखी न सके के मुस्कान का कोई मूल नहीं होता और रिश्तों का कोई तोल नहीं होता मुस्कान का कोई मूल नहीं होता रिश्तों का कोई तोल नहीं होता अरे लोग मिल जाते हैं हर रास्ते पे लोग मिल जाते हैं हर रास्ते पे लेकिन हर कोई કે પ્રફુલ્લ આ પૈસા ટકાથી મુંજાતા નહીં ઉશીના ગોતતા હોય તો મને અડધી રાતે ફોન કરજો અરે મેં કીધું આપે અરે મને કે શું આપે અહીંયા કેવું કાંઈ પણ આ મોજ સિવાય આ એની મોજ છે તમે જો મને કે આયા કેવું કાય અરે તમે ગોતતા હોય તો અડધી રાતે આપણી પાસે વઈ આવજો મેં મે તારી પાસે મને કે છે નહીં તમે વાત તો આંબળો મને કે આપણી પાસે કાઈ છે નહીં પાવલી પણ ગોતતા હોય તો મૂંઝાતા નહીં અડધી રાતે ફોન કરજો મેં કે તું તે દે મને વળી પાછી મને કે ઈ વાત લાવ્યા દેવાની મેં કે તું કેવા હું માગ મને કે તમે ગોતતા હોય તો એકલા ન ગોતતા આ મારી પાસે વઈ આવજો આપણે બેય ગોતજો આવો મોજમાં બોલો બધા છે સાહેબ અમુક અમુક માણાને હસવું છે આનંદમાં રહેવું છે એ કાંઈ નો હોય ને તો ટેટસ તમે જોવો એના ટેટસ તમે મોબાઈલમાં જોજો ટેટસે એવા જ હોય હમણાં એક જણા હાવ લુખે હાવ લુખે છે કાંઈ નમળે હા ચોખા પાટલે હાવ હાથ મેં કીધું ને એમ ખિસ્સામાં હવાર જાય આવો માણા મને એકવાર એને ટેટસમાં મૂક્યું કે ભલું માનો કે મારે મૂમતા જ નથી એટલે પત્ની એમ ભલું મારો કે મારે મુમતાજ નથી નકર ગલીએ ગલીએ તાજ મહેલ બનાવું ગલીએ ગલીએ તાજ મહેલ બનાવું ઈ મેસેજ એના પાડોશમાં બેન રહેતા હતા ઈ એના ગ્રુપમાં ઈ મેસેજ એને વાંચ્યો પાડોશના બેણે વાંચ્યો ઈ કે લુખેશ કડકેશ એને રિપ્લાય આપ્યો કામો કડકેશ લુખેશ તમારું આખું ઘર લોટો લઈને જાજરુ જાય છે ઘરે એક ટોયલેટ બનાય અને તાજમેલનો દીકરો થાંપરુ આપણે આમ તો એ જાજરુ જ કેતા પહેલા ડબલા લઈને જાતા ને તમે આપણે ઘરે ઘરે કાંઈ આવું કાંઈ સગવડતા હતી જ નહીં એટલે તૈયાર આ બેણે ટેટસમાં સામે જવાબ એવો આપ્યો કે ઘેરે એક બનાય તો આખું ઘર જાજરુ જવાનું લોટા લઈને સવારમાં નીકળો છો એ બંધ થાય આપણી મોજમાં હોય ભલે ભલે કંઈ કરી ન શકે પણ વાત એની નબળી ન હોય એવા અમુક માણસો હોય ને એની અરે તમને મજા આવે રહેવાની હો અને એને તમને હસાવવાની મજા આવે હા આ આઝાજરૂની વાત આવી ને વૈશ્વમાં એક વાત કરો આપણી ગુજરાત સરકારે એકવાર ફરમાન બહાર પાડ્યું હતું જ્યાં ઝાઝરું હોય ત્યાં દીકરી આપો બાપુ જજો ઝાઝરું હોય ને દીકરી આપો ગામડે ગામડે બધાને કીધું સરપંચને કીધું સરપંચને કીધું ભાઈ તમે તમારા ગામમાં સાત આઠ જણા એવા ગોતો કે આમ બધાએ બજારની દિવાલોમાં લખવાનું ઝાઝરું હોય ને દીકરી આપો એ હતું હમણાં આવ્યું હતું બધાને લગભગ ખબર છે આ બેઠા એ બધા એને ઝાઝરું હોય ને દીકરી આપો તે આઠ જણાને સરપંચે કલરના ડબલા પકડાવ્યા ને પીસી પકડાવી લખ્યા ખાવ એ ગામના આઠક જણા આમ લખ્યા આવ્યા પછી સરપંચ જોવા નીકળ્યા કે કેટલું સરસ લખ્યું છે પણ આવડા એણે લખ્યું એવું કે ઝાઝરું હોય ને દીકરી આપો એમ નહીં આવડા એણે એવું લખ્યું કે જ્યાં જરૂર હોય ને દીકરી આપો જરૂર હોય ને આપો એમ પણ પછી તપાસ કરીને ત્યાં ખબર પડી કે આઠે આઠ પિસ્તાલીસ વર્ષના વાંઢા હતા પણ મજા છે એ ઈ મોજમાં જ હોય અને અમુકને જો સંબંધ ન થાય તો ન જ થાય અને ભાઈકમાં ન હોય તો ન જ હોય હા હમણાં એક જણો આમ ફોરેનથી આમ સ્પ્રે મંગાવેલા આમ 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 તમને કહું મોંઘા દાટ અને ફોરેનથી મંગાવે સ્પ્રે કપડા બપડા તમે જોવો તો ડેટમાં જ રહે હવારથી પથારીમાં જ આગે ત્યાંથી ડેટ આવો માણા અને મોળો તો પડે જ નહીં તમને કહું અહીં હું કામ રહેતો હતો કે આમાં જો આ અબરૂટ રહેવા આ સ્પ્રે છાંટવામાં જો કોઈને ગમી જાય તો ગોઠવાય લાય બીજું કાંઈ એનો બધી રાતો નહીં પણ સારું તો રહેવું પડે ને અમુક અમુક જગ્યાએ તમે જોવો ને હું એક વખત બાપુ ઈન કરતો હતો શટ ઈન બિન મારી નામ સ્પ્રે બે સાટ્યો એટલે મને એક જણાએ કીધું મને કહે પ્રફુલભાઈ હવે તમારા લગ્ન થઈ ગયા છે હવે તમે આટલી બધા તૈયાર ન થાવ તો હું વાંધો તો મેં કીધું લગ્ન થઈ ગયા એટલે અમારે કાંઈ બીજી વાર કરવા હાટવું અમે તૈયાર નથી થતા પણ જેને પૈણા છે એને ગમમાં જોઈને ભાઈ એને નો ગમી પૂરું થઈ જાય બીજુંય મળે લઈને આ રાખે નહીં કરવું હા એમ એક જણા નો ભાગમાં હોય તો ન જ થાય બાપુ તમે જોજો હવે એમાં બરોબર તૈયાર થઈને બેઠેલો ના સ્પ્રે બે આમ ફોરેનના સ્પ્રે સાટીને એમાં ઘરમાં જીન પ્રગટ થયું જીનને આ સ્મેલ ગમી ગઈ અત્તરથી જીન બહુ આવે એટલે સાટવામાં ધ્યાન રાખું હા એટલે એ કહું છું એટલે અતર આમ અરે બરોબર આમ એવા તમને કહો આમ ફોર્મના ફુવારા છૂટે હો જીન પ્રગટ થઈ ગયો હા અત્તર અત્તરથી એ આમ તમને કહું એને એટલું બધું ગમી ગયું કે એ તરત પ્રગટ થઈ ગયું ને આ કે માગ માગ એ આપું એ કે તને અને આવડા અને પિસ્તાલીસ વર્ષનો વાંઢો જ હતો એટલે એણે કીધું ઘરવાળાએ આપો તે હજી આંખનો પલકારો થાય ત્યાં જીને હાવણી ખૂણામાંથી લઈને એક પલકારામાં ઘરવાળીને ઉયુઈ ગયું મને કે પ્રભુલભાઈ મારે તો એ કે કઠણાઈ હવે હાથમાં આવેલી બાજી હાવ ગઈ મેં કહે ઘરવાળીને ઈયું હવે મેં ઘરવાળાએ કીધું હું તું સમજાવ મને કે મારા ભાઈ જ નથી હવે મને કે આવો મોકો પાસો નહીં આવે ઓ હવે મેં કીધું એવો મોકો થોડો આવે હા મજા છે સાહેબ આ આના અમારા રાજકોટમાં હમણાં બે પ્રેમી પંખીડા બેઠેલા રેસકોસમાં હાવ નજીક બેઠેલા હાવ નજીક નજીક એટલે કેટલા નજીક હગાઈનો હગાય થઈ હોય લગ્ન પછી એટલા નજીક નથી બેહતા જો બેહે તો આ સુટાશેડાના કેસ તમને કહું આ બંધ થઈ જાય આ સાઠ સિત્તેર ટકા જે સુટાશેડાના કેસ કોર્ટમાં હાલે એ બંધ થઈ જાય પણ લગ્ન પછી એટલા નજીક બેહે તો પણ આ તો પ્રેમી પંખીડા ભાઈ અને એટલા નજીક બેઠા હતા એટલા નજીક બેઠા હતા એટલા નજીક બેઠા હતા વેચમાંથી કીડીને નીકળવું હોય ને કીડી નીકળી પછી અમુક અમુક લગન થઈ ગયા પછી લગ્ન થઈ ગયા પછી જગ્યા થાય થોડીક પછી મકોડો નીકળી જાય પછી થોડાક પાંચક વર્ષ થાય એટલે પછી તો હાથી ને હાથી વ્યા જાય એમ બેઠા વચમાંથી હાથી ગયો પણ આને એવા નજીક બેઠેલા એટલે છોકરીએ છોકરીએ છોકરાને કીધું તું કેટલો કુલ છો કુલ એટલે ઠંડો એકચુઅલી તું કેટલો કુલ છો છોલો હરખ પદુડો તો હોય જ એટલે હરખ પદુડાએ કીધું એમ તો તું કેટલી હોટ છો કે હોટ એટલે ગરમ આ કુલ ને વોટ કુલ ને વોટ ચાલતું હતું ને એમાં ડોશીમાં અમારે ત્યાં રાજકોટના રેસકોટમાં ડોહીમાં આવેલા ડોહિમાં કીધું તમે બે આ કુલ ને વોટ ને કુલ ને વોટ કરો છો એટલે એ હું એટલે પેલા છોકરાએ શોખવટ કરી કે કુલ એટલે ઠંડુ અને વોટ એટલે ગરમ હું ગરમ છું આ ઠંડી છે એમ અમે કહેવા માંગીએ છીએ હાથે એક ગરમ છે અને એક કુલ એટલે હોટ એટલે કુલ એટલે ઠંડુ છે તો બે લગ્ન કરી લે ને નવ શેકા થાય કુલના હોટના દીકરા થાવમાન ખર ભેગીના થાવ હા મજા છે સાહેબ હા તમે જો આ લગ્નમાં કંકોત્રી બધાએ વાંચતા હોય કંકોત્રીમાં વરરાજાની આગળ ચી લગાડીને બાંધેલો હોય એટલે ચિરંજીવી એમ કહેવાય એમ માગે પછી કન્યા હોય તો કન્યાની આગળ અસો લખે અ કરીને બાંધી દે પછી સૌ બરાબર હવે આ બધાને ખબર છે પણ અનુભવી આનંદ નથી માનતા જેના લગ્ન થઈ ગયા હોય દહક વર્ષ પછી પૂછો ખરેખર એમ કહેવા માગે કે ચિરંજીવી અશો અશો એટલે અખંડ સૌભાગ્યવતી એવું કહેવા માગે છે કે અખંડ સૌભાગ્યવતી અને અસો એટલે ચિરંજીવી અમારા સુપુત્ર ફલાણા 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 એવું લખેલું હોય એક પરણેલાલ મેં પૂછ્યું એનો અભિપ્રાય જાણવા માટે મેં કીધું આ આ મેં કીધું આ ચી કરીને બાંધી દેશે એ મેં કીધું તને ખબર છે અને આ અસો કરીને બાંધે છે એ મેં કીધું તને ખબર છે મને કહે મને જે ખબર છે ને એ કોઈને ખબર નથી મને કે તમે શું કહેવા માંગો મે ચિરંજીવી અને એલા સોરી ચી એટલે ચિરંજીવી અને અસો એટલે અખંડ સૌ ભાગ્યવતી મને કે ભાઈ એને દહ વર થઈ ગયેલા પૈણેલા ખોટું છે મેં કીધું કેમ મને કે આમ જો ચી કરીને બાંધે છે ને એટલે એ વરરાજો વરરાજો ચિંતા ગ્રહ ચિંતા અને ચિંતા અને અશો કરીને બાંધે છે ને એનો અર્થ એવો છે કે એકલી હોને ભારે પડે ખરેખર એ લગ્ન પછી સમજાય આ ચિરંજીવીન બધું વિયું જાય હા હા અને હું કાયમ માટે મારા કાર્યક્રમમાં પ્રોગ્રામમાં કહું છું કે હગાય થઈ હોય અને લગ્ન સુધી પછી લગ્ન પછી એક વર્ષ એક વર્ષ સુધી બે માણાને પ્રેમ હોય લાગણી હોય ભેદભાવ હોય ત્યારે હામે હામેથી છોકરો પત્નીને દાંડી શબ્દનો ઉપયોગ કરે ગાંડી શબ્દ બોલો અરે બોલ બોલ ગાંડી બોલ 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 ગાંડી બોલ એ ગાંડી શબ્દનો ઉપયોગ તમારે હગાઈથી લગ્ન પછી એક વરસ સુધી કરવો પછી અખતરો ન કરવો કરવો હોય તો તમે પોતપોતાની જવાબદારીએ કરજો કારણ કે પછી તમે લગ્ન પછી બે પાંચ વરસ ગયા પછી તમે જો ગાંડી કરવું કહેવાની જો ભૂલ કરીને તો આપણા ખાનદાનમાં કેટલા ગાંડા છે ને ગણાવી દે ધ્યાન રાખો હા પણ મજા હશે સાહેબ સાહેબ માણા આજનો એવો થઈ ગયો છે કે ડૂબે તો પાણીનો વાંક કાઢે પડે તો પથ્થરનો વાંક કાઢે ખરો છે આજનો માણા કાંઈ નો કરી શકે તો સાહેબ નસીબનો વાંક કાઢે નસીબનો વાંક કાઢે અને હું તો કાયમ કહું છું વડિયે વડિયા હોય ને એની સાથે સંબંધ પ્રેમ આ આ બધા લગ્ન કરાય વડિયે વડિયા હોવાથી દાખલા તરીકે તમારી પાસે સાયકલ હોય તો મર્સિડીઝવાળા અહીંયા માગું ન નખાય હા પણ અટાણે જ કઠણા એવી છે બીએડ થયેલા છોકરા છે ને બીએડ થયેલા એનું ક્યાંય ગોઠવાતું નથી બોલો હા સોરી આમ સરકારી નોકરી હોય તો ગોઠવાઈ જાય પણ બીએડ હું બીએડની માથે ત્રણ વખત બીએડ કરી નાખ્યું હોય નથી ટ્રબલ બીએડ તો એ બિચારા આંટા મારે અમુક તો મેં એવા જોયા છે સાહેબ અટાણા આ જમાનામાં પેટ્રોલ પંપમાં બિચારા બીએડવાળા આમ નાળસા પકડીને ઊભા છે એનું નથી ગોઠવાતું બીએડ થયેલો માણસ એજ્યુકેટર માણસ ઇંગ્લિશ જેનું પાવરફૂલ આનું નથી ગોઠવાતું પછી થોડાક ચાલી વર્ષ થઈ ગયા અને સંબંધ ન ગોઠવાનો એટલે પછી કીધું ભાઈ હાથ પાછ ભણેલી દીકરી છે ને તોય એ હાલશે આઠ ભણેલી તો છે ને પાંચ ભણેલી તો હાલશે ભાઈ આઠ ભણેલી છોકરી અરે એનો સંબંધ થયો પણ હું કહું ને કે સજન સમય વિચારીએ અપને કુળકી રીત બરાબરી છે કીજીએ વ્યવહાર વેર ઓર પ્રીત આપણા બરાબરી હોય ને એની આરે કરાય અને એમાં આ ભાઈને વળી હું હું છું ને કબૂધી કે ઓલી થોડીક ટોટલી આમ બોથ બોલે એટલે ટોટળું બોલે એવી હાલી એલા ભાઈ એ એ એવી હોતે તમને કહું હાલ છે કે બોલો આ બી એડ થયેલા એવાય લઈ આવે બોલો હા ને થોડુંક ટોટળું બોલે એટલે આવડો મારો મિત્ર છે ધનસુખ એ બીએડ થયેલો એટલું બધું ભણેલો આઠ ધોરણ આઠ ધોરણ ભરણેલી દીકરી હગાઈ કરી હગાઈ કરીને આને એમ એમ છું કે થોડોક વટ પાડીએ આપણને ઇંગ્લિશ ફાવે ને ભાઈ ઇંગ્લિશ એટલે ઓઇલું નહીં હોય હા અંગ્રેજી આપણને ફાવે એટલે થોડુંક આમ મેસેજ ઈ કે ઇંગ્લિશમાં કરું એમ હમ આને મેસેજ કર્યો ઇંગ્લિશમાં કે આઈ એમ ઇન લવ વિથ યુ ટોટલી આઈ એમ ઇન લવ વિથ યુ ટોટલી આ છોકરીને બીજા એકેય શબ્દમાં ખબર ન પડા ટોટલીમાં ખબર પડ્યું અને પછી તમને કહો હવે ઈ અભણ હવે એને ઇંગ્લિશ ઇંગ્લિશારે હું લેવા દેવા આઠ ભણેલી એણે ન્યાથી શરૂઆત કરી તારો બાપ ટોટલો તારી માં ટોટલી તારી બેન ટોટલી તારો ભાઈ ટોટલો અને તું ટોટલો તારો આખો خاندان ટોટલું એલા કીધું આ આખતરો ન કર્યો તો હું હતો તૂટી ગયો એલા ભાઈ તૂટી ગયો હજી આટા મારે એટલે બરાબરી હોય ને મજા આવે હા જરૂરી નથી સાહેબ કે તમારા જીવનમાં કોઈ આવે તો તમને આનંદ થાય અમુક અમુક ખહું એવી હોય અમુક અકલમઠા એવા હોય કે આપણા જીવનમાંથી વયા જાય ને તો આપણને ઘણો આનંદ થાય હા એટલા માટે કીધું છે કે એક આવે સુખ ઉપજે એક આવે દુઃખ થાય એક પરદેશ બેઠા હા ભરે એક પાહે બેઠોય ન પહોંચાય અમુક અમુક તમે જુઓ તો બૂચ વાળા ગમે એમ બૂચ મારી દી બોલો મારું એ ગણું બુસ મારી ગયો બોલો હકીકત અને હું તો જાહેરમાં કહું મારી દવા મારે ભાઈ ધંધો બે નો હાલે બોલો અટાણ તમે બુસ મારવાનું ચાલુ કરો તો બુસ મરવા વાળા રોડ ઉપર બુકુ વેસતો હતો ચોપડી બુક લઈ જાવ બુક લઈ જાવ એક હજાર રૂપિયામાં બુક લઈ જાવ મરદ હોય લેજો કાયર હાથ અડાડતા નહીં મરદ હોય એટ લેજો કાયરનું કામ નહીં હું પ્રોગ્રામ કરીને આવતો ગાડી મેં ને ઊભી રાખી ડ્રાઈવર કીધું ઊભી રાખે ગાડી ઉભી રેખ આપણે બુક લેવી છે આવી બુક કેવી મેં કીધું મદદ ઓહી લઈ દેજો ને કાયર હોય લેતા નહીં હાથ અડાડતા નહીં ઊભી રાખી ગાડી મેં કીધું હું ભાવ ભાવસેલા મને કે તમારું કામ નહીં કાયર હોય તો લેતા નહીં મેં કીધું પણ આમાં છે શું એવું મને કે એક હજાર રૂપિયા કિંમત છે આની કાયર હોય તો ન લેતા અને કાયર હોય તો ખોલતા નહીં વાંચતાય નહીં મારો નિકરો આમ કરે મેં કીધું આમાં કાંઈક રહસ્ય તો હોય જ એટલે મેં કીધું મારે લેવી હેલા મને કહે પણ જો આ મરદ હોય તો જ લેજો અને છેલ્લું પાનું જે વાંચે એને હાર્ટ એટેકના હુમલા આવ્યાના દાખલા છે મેં કીધું હું વાત કરે મેં કીધું જે થાય તે પણ આજ મેં કીધું આ જોવું તો પડે મેં કીધું બુક ઘરે લઈ ગયો જાતા વેત તો મેં કીધું હોય જાય પરબારું વાંચવી નથી હુમલો આવ્યો બે ત્રણ તારીખ મેં કીધું પાછી થાય છે રહી જાય એટલે મેં વળી મૂકી દીધી મારી ઘરવાળીને મેં કીધું મેં ત્યાં વાંચતી નહીં પછી તો નાયો ને રાત્રે ઉઠો ને પછી મેં કીધું હવે આજ પ્રોગ્રામમાં જવાનું નથી એટલે આજ મેં કીધું બધાને ભેળા કરી લીધા મેં કીધું આમાં હુમલો આવી ગયો ભેળા કરી લીધા પછી છેલ્લું પાનુ વાંચ્યું ન્યાય એમ લખ્યું હતું કિંમત તન રૂપિયા પચાસ પૈસા હું અહીંયા ગયો પાછો પણ ન્યા એ હતો જ નહીં ને બોર્ડ મારી નીકળી ગયેલો કે હુમલો ન આવ્યો હોય તો તમારી માથે ભગવાનની કૃપા અને આવ્યો હોય તમે જાણો હુમલો નીકળી ગયો ભાઈ પોતા હજાર લઈને આ દુનિયામાં તમે ધ્યાન ન રાખો ને તો વગર હજે પણ ટકા કરવા વાળા બેઠા છે આ ધ્યાન રાખવા જેવું ખરું હા મારો મિત્ર છે ભોગલો હમણાં એના હાટો જોવા ગયા ને કેવો જમાનો આવ્યો તમે જોવો જોવા ગયા અમે એટલે દીકરીની માને પૂછ્યું કે તમારી દીકરી શું શું બનાવી શકે છે એની માએ જે વખાણ કર્યા છે અરે ભાઈ મારી દીકરીની તો વાત જ કરોમાં એના હું ક્યાંથી વખાણ શરૂ કરું ને એ મને નથી સમજાતું એટલી હોશિયાર એટલી હોશિયાર આમ તમે જુઓ મોબાઈલમાં ટિકટોકમાં તો આમ જો એવા ટિકટોક બનાવે એવા ટિકટોક બનાવે એવા ટિકટોક હિરોઈન ટોક્યું પડે બોલો અને આમ સેલ્ફી લે ને સેલ્ફી લે તો મોઢું તો એવું કરે મોઢું તો ગમે એવું તમે કહો ને અને દાખલા તરીકે પછી દાખલો આપ્યો અમને એ કે દાખલા તરીકે તમે ગુજરી ગયા હોય અને એને સેલ્ફી લેવાની કીધી હોય તો એ ગુજરી ગયા હોય ને એવું મોઢું એવું એવું એનું મુખડું કરે ને તો ખરેખર એ જોવો ને તો તમને એમ લાગે કે આપણે ગુજરી ગયા છે બે હવે આય બેહવું કે ન બેહવું પછી મારે ભકલાની માએ કીધું આ ભકલા ઊભો થા ઊભો થા આય નથી આપણે કાંઈ કરવું ઊભો થા

કે ભાઈ અમારે દીકરી એવી જોઈ ભલે ગરીબ હોય એનો વાંધો નહીં પણ કરવી જોઈ કરે ને એવી દીકરી મેં કીધું અમારે જોઈ બીજું કાંઈ નહીં લોભ નહીં કરકસર એટલે તરત દીકરી દીકરી હું તમને કહું એ ચાલી વર્ષની થઈ ગયેલી અમારે ભોકલો એમ તો નાનો જ નહોતો પિસ્તાલીસ ઈ ફૂગી ગયો હતો એટલે એણે દીકરીની માએ કીધું એમાં સંતભાઈ મારી દીકરી તો એટલી કરકસર કરે છે

જોવું જાણું તેલ જોવું આપણે કહેવત છે કે તેલ જોવો ને તેલની ધાર જોવો સલાહ આપવામાં કોઈ ઉતાવળ ન કર્યું હા એક જણો મને હમણાં કહેતો હતો મારેથી સલાહ દેવાઈ ગઈ એક જણો મને હમણાં કહેતો હતો મને કે પ્રફુલભાઈ મેં કીધું બોલ બોલ મને કે આપણે અરે દબો કરે એની ઘી જવાય મેં જોયા રાણા કારવા વગીરનું મેં કીધું એની ઘરે નહીં એની ઓસરીમાં એના ફળિયામાં એની ખડકીમાં પગ ન મુકાય એનું કોઈ દી મોઠું ન જવાય એના ઘરે કોઈ દી ન જવાય તો મન કે મારે હા હારા હારા જવું પડે મેં કીધું એને મેં કીધેલું મેં ફોના વાસણમાં જમવા દે તોય ન જવાય ને હિંડોળા ખાટે બેહાડે તો પણ પછી મેં કીધું મેં તીનના વાસણમાં દે તોય જાવું હા વેઠો બેહાડે તોય આમાં આ પ્રોબ્લેમ બધાય છે હું બધાય જાયે છે હા બધા ઝરણા એક જણાને મેં પૂછ્યું મેં કીધું એવો કોઈ ધંધો બતાવો કે જેમાં રોકાણ ઓછું હોય અને નફો ઝાઝો મારો દીકરો મને કે મને કે ઉનાળામાં સોરી શિયાળામાં મને કે છે ને તમારે બરફ ખરીદી લેવાનો અને ઉનાળામાં મને કે વેસવાનો ભાઈ મેં કીધું હા તો ક્યાં શિયાળામાં બરફ ખરીદો મને કે સસ્તો હોય ચાર ગણા પૈસા મળે મેં કીધું આને હાસવો ક્યાં મને કે એ બધું બધું મારે કહેવાનું તમને મને કે આંગળી પકડવાથી પોસો પકડી જાય બધું મારે બીજાને પૂછો બીજાને પૂછો મને કે મેં કીધું ઝડ કટા ઘર ભેળો આવી નવી સલાહો ન દેવાય હા અટાણના છોકરાએ તમે તો ઊંધો વિચિત્ર થઈ ગયા છો હા ભૂકા કાઢી નાખે એવા હમણાં નિશાળમાં ચિત્રકલાના સાહેબે બધા છોકરાને કીધું કે આવતીકાલે લેશનમાં ગાય માતા ઘાસ ચરતી હોય એવું ચિત્ર બનાવીને લાવજો ગાય માતા ઘાસ ચરતી હોય એવું એટલે બધા છોકરા ચિત્ર બનાવીને લાવ્યા એમાં અમારે પભો પભો હાવ કોરી નોટ તમને કહો હાવ કોરી એ કોરી નોટ હતી અને એની વાય નોટ હતી ઈ એ કોરી સાહેબ બધા છોકરા આમ ચિત્ર બતાવતા હતા ગાય ઘાસ ખાતી હોય એવું ચિત્ર બનાવવાનું એની બધા સાહેબ જોતા 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 પભાનો વારો આવ્યો ને તો હાવ કોરું તમને કહું કઈ દોરેલું જ નહીં લીટોય નહીં આ લીટોય નહીં હે લીટોય નહીં મારેલો એમ કાંઈ નબળે પછી સાહેબે કીધું હે પપ્પા અહીંયા અહીંયા આવ્યું ને હું જ પણ રાડ્યું નાખો છો અહીંયા આવ્યું આમાં નથી ગાય નથી ઘાસ ચિત્ર તો છે ને આ કોરું હાવ પણ મેં બનાવ્યું હતું તમને શું ખબર પણ તો ક્યાં છે આમાં આમાં ઘાસેય નથી ને ગાય નથી ઘાસ તો ગાય ખાઈ ગઈ તો ગાય ક્યાં ઈ પાણી પીવા ન ગઈ હોય હવે અરે સાહેબ એ વેલ માર દીધી રજા પાડી દીધી બોલો હા અઘરા અઘરા તમને કહું છોકરા તમે જો હું કાયમ માટે સાહેબ મારા કાર્યક્રમમાં કહું છું કે લખાણ ખોટું હોય ને તો એને સુધારી શકાય પણ લખણ ખોટું હોય ને એને સુધારવું બહુ અઘરું છે લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય પણ જે માણસ લખણ ખોટું હોય એને ખુદ બ્રહ્મા આવે ને તો એ નો સુધરે ન સુધરે નો સુધરે સાહેબ હું કાયમ કહું છું કે તમારા દીકરો હોય કે દીકરી હોય એને સંસ્કાર હારા આપજો નકર ખુદ તમે તમારા પગ ઉપર કુહાડો મારો છો છોક દીકરા દીકરીનો નથી અમુક અમુકની ઘી આપણે થાય નવી નવાઈ ના હા હા નવી નવાઈના છોકરા હોય એ હાવ નવી નવાય નકર આપણે થાય આને એકને છે હું એક ભાઈની ઘી ગયો છોકરાના એટલા બધા વખાણ કરે એટલા બધા વખાણ કરે એટલા બધા વખાણ કરે હું શું કામ ગયો તો હું ભૂલી ગયો એટલા વખાણ કર આપણને એમ થાય કે આના છોકરાને આપણે દત્તક લેવા આવ્યા છે અને પાસા કોઈ પાસા ન વળે અમુક અમુક છોકરાને તેડીને ઉભા હોય તો એ ભાઈની ઘીરે ગયો ને તો એના છોકરાને કેવું શીખવાડે એ કે આ અંકલને હાથ કરી દે તો ઓઈલું ય મારું દીકરું એવું કરે આને આવું શીખવાડે હા અંકલને ચૂપ કરી દે ચૂપ કહી દે મેં કીધા આવું શીખવાડીને તમે હું સાબિત કરવા માંગો હે કાંઈક સંસ્કાર હારા આપો હા અમુક અમુક તમે જોવો ને તો મોબાઈલમાં અમુક છોકરું પહેલું એલું લોક ખોલે ને પહેલું એલું અને આ આ ઘટના બનતી જ હોય તમે જોજો પેલો લોક તો મોબાઈલમાં છોકરું ખોલ નાખે ને તો આખું ઘર તમને કહું એટલું બધું રીડિયા રમણ કરી નાખે કે આમ બાબલા એ મોબાઈલનો લોખલ નાખ કબાબલાય મોબાઈલનો ને લોખલ નાખ કબલાઈ મોબાઈલનો ને લોખલ નાખ કબાબ લઈ મોબાઈલ બાબલા એ બાબલા એ લોક ખોલ નાખો મે આને મોટો કરો આ મોટો થઈ અને મેં કીધું બેંકના તાળા હોત ખોલશે અમુક અમુક તમે જો આમ ચેનલ ફેરવે ટીવી છોકરું તે પહેલી વેલી આમ ચેનલ આપણે જાય તો આપણને એમ કે મારા છોકરા છે ને આમ કરી નાખે એમ કરી નાખે આપણે એમ થાય આના વખાણ સાંભળવા આવ્યા છે કે આપણે કાંઈ કામે આવ્યા છે એટલે એ બધા એમાં એક જણા એક છોકરાએ આમ મોબાઈલથી આમ પેલા સોરી એમ રિમોટથી આમ ટીવીનું ચેનલ ફેરવી નાખીને અને ત્યાં તો ભાઈ આખું ઘર ગાંડું છું ભાઈ એ ટીવી ની ચેનલ ફેરવી નાખી બાબલા ફેરવી નાખી ટીવી ચેનલ ટીવી ની ચેનલ ફેરવી નાખી ચેનલ ફેરવી નાખી મેં કીધું મોટો કરો પથારી હોત ફેરવશે અમુક અમુક આવા ખોટા લાડ લડાવી અને એટલા છોકરાઓને બગાડ્યા છે સાહેબ કે રેશન કાર્ડ સિવાય ક્યાંય હાલતા જ નથી એના નામનું ઘાસલેટ આવે સોખા આવે ઘઉં આવે બાકી ક્યાંય તમને હાલતા જ નથી બોલો મકોડા જેવા એલા ભાઈ મકોડા જેવા કવિ કાગ બાપુ નો દોહો છે કવિ કાગ બાપુ લખ્યું છે કે ખાવું લગીર ન ખાય અને મકોડો ખાવું લગીર ન ખાય એને ખાવા હાથે કાંઈ લેવા દેવા ન હોય ਮਕੋੜੋ ਜੇ ਜੋ ਕਿਵੋ ਕਿ ਖਾਉ ਲਗੇ ਰ ਨਾ ਖਾਈ ਮਕੋੜੋ ਮੁਰਖ ਗਣੋ ਇਨੀ ਕੇੜਨਾ ਕੇੜਨਾ ਕਟਕਾ ਥਾਈ ਐ ਤੋਈ ਕਰੜ ਨੋ ਮੁਕੇ ਜ ਕਾਗੜਾ ਇਨੀ ਕੇੜਨਾ ਕੇੜਨਾ ਜ ਕਟਕਾ ਥਾਈ ਤੋਈ ਕਰੜ ਨੋ ਮੁਕੇ ਕਾਗੜਾ ਇਨੀ ਕੇੜੇ ਥੀ ਟੁੱਟੀ ਜਾ ਲੈਵਾ ਦੇਵਾਨੂ ਕਾਇ ਨਮੜਨ ਆ ਮਕੋੜਾ ਜੇ ਵਾ ਹਾ ਹਮਥਾ ਹਮਥਾ ਲੋਈ ਪੀਤਾ ਹੋਇ ਹਾਂ હમણાં એક ટીચરે છોકરાને ચિઠ્ઠી લખી દીધી બાપુ હવે ચિઠ્ઠી લખી દીધી ને એની આ કે તારે ઘરે આપી દીજે છોકરો ચીઠી લઈને ઘેરી આવ્યો એની મમ્મીને ચિઠ્ઠી આપી કેવા અઘરા માણસો ઈજોજો તમે એની મમ્મીને ચિઠ્ઠી આપી એમાં એમ લખ્યું તું કે તમારો દીકરો હોશિયાર છે પહેલા નંબરે પાસ થાય છે બધ બહુ બરાબર છે પણ એને છોકરીઓ આરે વાતું કરવાની આદત બહુ ખરાબ છે એની મમ્મીએ વળતી ચિઠ્ઠીમાં લખી દીધું કે આ તારા ટીચરને આપી દેજે ટીચરને ચિઠ્ઠી આપી એ ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે આ આદત એના પપ્પાને છે આનો કાંઈ ઈલાજ હોય જતા એટલે મારા નાનુભાઈ ભરાડે બહુ સારું લખ્યું છે કે માણસને ઓળખવો મુશ્કેલ માણસને ઓળખવો મુશ્કેલ ખોટા ખેલે ક્યારે ખેલ માણસને ઓળખવો મુશ્કેલ અરે સારો લાગે સજન લાગે નાનું ભાઈ શબ્દો છે સારો લાગે સજન લાગે અને ભીતર ભર્યા છે ખેલ બોલે સારું ને લાગે પ્યારું પણ આચરણમાં નહીં ઉતરે માણસને ઓળખવો મુશ્કેલ અરે કળી શકાય નહીં કપટી કામી કોઈ માણસને તમે કળી ન હતો આ એવો જમાનો છે તાં કે કળી શકાય નહીં કપટી કામી મેલી મુરાદે મઢેલ સાબ વિશ્વાસે તમને વેતરી નાખે અને અજાણ્યો જો કોઈ આવેલ માણસને ઓળખવો મુશ્કેલ ઓળખવો મુશ્કેલ થઈ ગયો એવા અઘરા માણા થઈ ગયા સાહેબ વટાણે તો બહુ સમજી વિચારીને જીવવા જેવું છે એક જણો એની પત્નીને કે બહુ છાતીમાં દુખે છે છાતીમાં બહુ દુખે મૂળાને ધૂંસ કરવાનું કીધેલું એની પત્નીએ કાલે આપણે બહુ છાતી આમ આમ કરે એક્ટિંગ એવી કરે તું જલ્દી કે એકસો આઠ ને ફોન કરી એકસો આઠ ને ફોન કરી એની પત્ની કે એકસો આઠ ને ફોન કરું છું પણ તમારા મોબાઈલનો લોક ખોલી દો એટલે કરું બોલો કે હવે સારું લાગે છે ખબર પડે તો એ ધૂંડાને બદલે એ ઓલી એની પત્ની એના ધૂણ જાળા ખેડી નાખે એમને લોક ખોલી દે તો એ આના ખેરી જાય એવા અઘરા માણસો તમને એક જણી હમણાં એની પત્નીને કીધું કે તમે આમ જો લગ્ન પહેલાં એમ કહેતા હતા તારી હરેક ઈચ્છા હું પૂરી કરે એક ઈચ્છા તમે મારી પૂરી ન કરી બોલો કે ગાંડી માગને શું જોઈ તારે મારે એ કે મને હાવજ લઈ આવી ગયો જીવતો જીવતો હાવજ અરે કેમ બુદ્ધિ છે કે નહીં કાય આ કાય મીંદડું છે પકડીને લઈ આવું તને દઈ દઉં બીજું માય એક કામ કરો તમારો મોબાઈલ નો હોય લોક ખોલીને મને આપો કઈ ઓલાય કીધું કે આમ કેવો જોઈ છે પ્લાન જોઈ કે સટાપટ સટાપટ આ કેવા અઘરા છે તમે માણસો એવા સાહેબ માણા કેટલું ભણેલો છે ને એના સર્ટિફિકેટ ઉપરથી ખબર પડે પણ કેટલું ગણેલો છે કેટલો વિદ્વાન છે કેટલો સંસ્કારી છે એ તો સાહેબ જ્યારે ભાયુ ભાગ પડતા હોય જ્યારે મા બાપ રખડતા હોય અને ત્યારે ખબર પડે કે માણસ કેટલો ગણેલો છે આ દુનિયા તમારી ગમે તેટલી તારીફ કરે સાહેબ આ જેટલા પતિદેવો બેઠા છે બધાને છેલ્લે છેલ્લે કે દુનિયા તમારી ગમે તેટલી તારીફ કરતા હોય હું આવું દાખલા તરીકે તો પ્રોગ્રામમાં જતો હોય ત્યાં સાર પહેરાવીને મારા સ્વાગત થતા હોય સાલ ઓઢાડીને સ્વાગત કરતા હોય આમાં દરેક વ્યક્તિના એવા સ્વાગત થતા હોય કદાચ પણ પત્નીની નજરમાં તમે એ પુરુષ છો કે ભગવાન આવો પતિ કોઈ ન આપે દરેક પત્ની હા નગર બિચારા હાવ ભોળા હોય તમને હાવ ભોળા કેવા ભોળા એનો એક દાખલો તમને આપું સત્ય ઘટના અમારા રાજકોટમાં એક બેન રિક્ષામાં પોતાના કેરીનું બોક્સ ભૂલી ગયા કેટલા ભોળા એ કેરીનું બોક્સ ભૂલ્યા કેરીનું સ્ટાર્ટિંગમાં ભાવ તમને કહું કાંઈ એમ તેમ હતો બે હજાર અઢી હજાર ત્રણ ત્રણ હજાર હાથ હાથ હજારનું બોક્સ ગોંડલમાં વેચાણું ભાઈ અને એ સમયમાં હાથ હજારનું બોક્સ અને એમાં એ બેન રિક્ષા ભૂલી ગયા પણ બેન એવા તમને કહું કે આમથી પવન વાય તો આમ લળી જાય આમથી પવન વાય તો આમ લળી જાય અને તમને કહું એવા સુંદર ઐશ્વર્યા રાય જોઈ લો પછી આપણે કાંઈ કહેવા પણ સુંદરતાના વખાણ નથી કરવાનું એટલે એમાં બેણે વોટ્સઅપમાં મૂક્યું અને એટલી સુંદર છોકરી પણ તમને કહું આમ પાણી પીવે તો ગળામાં પાણી હરવું દેખાય આવી રૂપાળી છોકરી અને એણે સ્ટેટસ ટેટસ વોટ્સઅપમાં મૂક્યું એણે કે ભાઈ આ મારું કેરીનું બોક્સ રિક્ષામાં ભૂલાઈ ગયું છે જે આપી જાય એને વળતર આપવામાં આવશે તમે નહી માનો એક બોક્સ આવ્યું બે આવ્યા ત્રણસો ત્રણસો બોક્સ આવ્યા એમાં અમુક અમુક તો જેઠાલાલ પરણેલા હતા બોલો દયા હતી તો એ છે ઘર ભેગો થા ત્રણસો બોક્સ આવ્યો બોલો એ બેને ધંધો ચાલુ કર્યો વેચી ના એકા પાંચ પાંચ હજારમાં બોક્સ હા અરે સાહેબ કાયમ માટે હું કહું છું કે બે દીવા તમે ઓછા કરશો ને તો ચાલશે બે દીવા તમે ભગવાનના ઓછા કરશો તો ચાલશે પણ કોઈના જીવનમાં તમારા કારણે અંધારું ન થાય એનું ધ્યાન રાખજો મારો બા પછી ઘરમાં વડીલ હોય તમારા મા બાપ હોય એમની આંખમાં ક્યારે આંસુ ન આવવા દેતા એની આંખ ક્યારે ભીની ન થવા દેતા કારણ કે સતમાંથી જયારે પાણી ટપકે છે ને ત્યારે દિવાલો નબળી પડે છે એટલે મેળો છે માનવ દેહ તો કાળો કરશો માં જગતમાં માનવી ને તામિયા ના તેર કરશોમાં બહુ થાય તો લડી લેજો પછી રડી લેજો મળી લેજો ગળે પણ જિંદગીમાં કોઈ દી વેર કરશોમાં અરે સહારો ન દઈ શકતા નથી તો કદી ઠુકરાવશો નહીં અમી નથી આપી શકતા તો સાહેબ કોઈને જીવનમાં ઝેર કરશોમાં એ સાથે આજના આ હાસ્યના મારફતે યુટ્યુબના મારફતે અમારા પરમ મિત્ર એવા મનોજભાઈ ભુપ્તાણી દ્વારા આપ સૌને હસાવવાનો જ્યારે મને મોકો મળ્યો અને આપ સૌ હસ્યા હસ્યા હોય એને લાખ વંદન ન હસ્યા હોય એને હવા લાખ વંદન મારા બાપનું શું જાય ભાઈ રૂબીનને એટલે બધાને વિનંતી કે આનંદથી મને માણ્યો અને ખૂબ ખૂબ આનંદ આપની સાથે મને પણ આનંદ આવ્યો એ સાથે મનોજભાઈ ભૂપતાણીને પણ આપણે જોરદાર તાલીઓના ગડગડાથી વધાવી લઈએ હરિયોમ તત્સથ જય માતાજી જય હિન્દ જય ભારત